બનાસકાંઠાના ડીસાની સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ, જેમાં આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ કાચા કામના આરોપીઓને રાખડી બાંધી હતી। તેઓ જલ્દી જેલમાંથી છૂટા પરિવાર સાથે શાંતિની જિંદગી વિતાવે તેવી શુભેચ્છા પાઠવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગરૂપે બહેનો બજારમાં મોટી સંખ્યામાં અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓની ખરીદી કરી રક્ષાબંધનના પર્વ દિવસે ભાઈઓની રક્ષા માટે બહેનોને ભાઈની કલાઈ પર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતી હોય છે। ડીસાની સબજેલના કેદીઓને આ શાળાની વિદ્યાર્થીનીઓ રાખડી બાંધી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના બજારોમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓનું વેચાણ થયું છે। અને બહેનો પોતાના ભાઈ માટે અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓ ખરીદી ભાઈની રક્ષા માટે બહેનો પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેમના દીર્ઘાયુ જીવન માટે મંગલ કામનાઓ કરતી હોય છે। ત્યારે આજે ડીસાની સબજેલ ખાતે કાચા કામના અલગ અલગ ગુંડાઓમાં સડવાયેલ કેદીઓ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરે તે માટે ડીસાની આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ રાખડી લઈ પહોંચી હતી, જેમણે જેલના તમામ કાચા કામના કેદીઓને કુમકુમ તિલક કરી આરતી ઉતારી રાખડી બાંધી હતી। સારા સંસ્કારો કેળવી ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા શપથ લેવડાવ્યા હતા। ડીસા સબજેલમાં અલગ અલગ ગુનામાં સડવાયેલ કાચા કામના કેદીઓને ડીસાની આદર્શ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી તેમની દીર્ઘાયુ જીવન માટે મંગલ કામનાઓ કરી હતી, તેમજ કેદીઓને પણ શપથ લેવડાવી હતી કે તેઓ વ્યસનથી દૂર રહેશે, સારા સંસ્કાર કેળવી ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેશે। આ કેદીઓ જેલની ચાર દિવાલો વચ્ચે બહેનોના આ માનવીય અને સન્માન આપતા અભિગમથી ગદમત થયા હતા અને હરખથી ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં રાખડી બંધાવી આનંદિત બન્યા હતા। બ્યુરો રિપોર્ટ, વરઠક, કડીસા। અમે આદર્શ પ્રાથમિક શાળા ડીસામાંથી આવીએ છીએ। રક્ષાબંધન નિમિત્તે અમે પોલીસ સ્ટેશને આવ્યા હતા। અમે અહીંયા જેલવાસમાં જે ગુનેગાર છે તેમને અમે રાખડી બાંધી અને અમે ભગવાનને એવી પ્રાર્થના કરી છીએ કે જે એમને ગુનો કર્યો છે, જે હાલ જે સજા ભોગવી રહ્યા છે, તેમાંથી જલ્દીથી બહાર આવી જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। મારું નામ ગૌસ્વામી ધનુ છે। અમે આદર્શ સ્કૂલમાંથી પોલીસ સ્ટેશને આવ્યા છીએ। અમે કેદીઓને બેન તરીકે રાખડી બાંધવા આવીએ છીએ। અમે તેમના પરિવારથી, કેદીઓ જેલમાં છે એટલે અલગ છે, એટલે અમે એમના તરીકે બેન તરીકે રાખડી બાંધવા આવીએ છીએ। અમે અહીંયા રાખડી બાંધી, મોં મીઠા કરાયા, પછી અમે રાખડી બાંધી એટલે હવે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી મુક્ત બહાર નીકળી જાય અને આવો ક્યારે ગુનો ના કરે।